और जहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नर्मदा भरूच तापी और डांग डिस्ट्रिक्ट शामिल है और जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा पाटन महसाना साबरकांठा पंचमहल दाहोद वडोदरा और छोटा उदयपुर जहाँ पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है और डे थ्री की बात करेंगे तो डे थ्री के लिए जहाँ पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है बनासकांठा

और जूनागढ़ और गीर सोमनाथ जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है और डे थ्री के लिए भावनगर के लिए हैवी रेनफॉल की वार्निंग है और थंडर वार्निंग की बात करेंगे तो आने वाले तीन दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें थंडर की वार्निंग है મોટી આગાહી કચ્છ બનાસકાંઠા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ થઈ શકે છે સવારે દસ વાગ્યા સુધી અત્યંત ભારે વરસાદ થઈ શકે છે

તો તમે આપના માધ્યમથી સમજીએ કે કયા કયા જિલ્લાઓમાં સવારે દસ વાગ્યા સુધી તોફાની બેટિંગ થઈ શકે છે તોફાની વરસાદ થઈ શકે છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી છે તો આ તરફ કચ્છ અને ભુજમાં પણ દાદરાનગર હવેલી વલસાડમાં અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગ તરફથી આગાહી આપવામાં આવી છે ભારે વરસાદ ક્યાં થઈ શકે છે તો મોરબી જામનગર અમરેલી ગીર સોમનાથ ભાવનગર પાટણ માસાણા સાબરકાંઠા આ તરફ વડોદરામાં પણ અત્યંત ભારે જે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે છોટાઉદેપુર નર્મદા ભરૂચમાં ભારે વરસાદ થઈ શકે છે સામાન્ય વરસાદની વાત કરીએ સામાન્ય વરસાદ ક્યાં રહેશે ભારે વરસાદ ક્યાં રહેશે તો દ્વારકા જૂનાગઢ પોરબંદર રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદમાં પણ ભારે વરસાદ થઈ શકે છે ગાંધીનગરમાં ભારે વરસાદ રહી શકે છે તમને તાપીમાં આવેલા માંડવા ધોધ વિશે ભાગ્યે જ ખબર હશે આજે અમને તમને બતાવીશું કે ગાઢ જંગલોની વચ્ચે આવેલા છુપા ધોધ વિશે લોલવણના ચુનાવાડી ગામના રહણીયા ડુંગર પરથી અંદાજે પચાસ ફૂટ ઊંચેથી પડતો આ ધોધ હાલ વરસાદી માહોલમાં સોળે કળાએ ખીલી છે પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે ધોધનો આલ્લાદાક નચારો માણવા પર્યટકો અને સ્થાનિકો આવી રહ્યા છે આ સ્થાનિક આદિવાસીઓ માટે આસ્થાનું કેન્દ્ર પણ છે ધોધ કારણ કે અહીં ડુંગર ઉપર મોટા મોટા પથ્થરોની શીલાઓ નીચે વર્ષો જૂની એક પ્રાચીન ગુફા પણ આવેલી છે જ્યાં આદિવાસીઓનું દેવસ્થાન હોવાનું માનવામાં આવે છે વર્ષોથી અહીંના આદિવાસીઓ પવિત્ર શ્રાવણ મહિનામાં તેમજ શિયાળામાં નવો પાક આવ્યા બાદ પૂજા અર્ચના કરવા માટે આવતા હોય છે માટે રસ્તો નથી તો પગદંડી રસ્તો તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને અમને એમ ચાલતા પણ આવવાની મજા આવે છે અને આ દર ચોમાસામાં આવી રીતે ખીલી ઉઠે છે જે આજુબાજુના ગામોથી અમુક લોકો ફરવા આવે છે પણ રસ્તા ના હોવાના કારણે આ પ્રવાસીઓ લોકો અહીંયા આવી નથી શકતા અને જે જાણીતા છે એ લોકો આવે છે આ રહણીયા ડુંગર અમારે એવી રીતે ઓળખાય છે કે અંદર એક ગુફા આવેલી છે એમાં લોકો દૂર દૂરથી આવે છે અને બધા માને છે જેવી રીતે માને એનું કામ સફળ થાય એને અમારે સાક્ષાત પણ જોવામાં આવેલું છે અમારા આદિવાસીઓ વર્ષો પર વર્ષોથી પરંપરાગત પૂજવા જાય છે અને ત્યાં ગુફામાં આવેલા દેવોને આખા વર્ષ દરમિયાન જે ખેતી કરીને જે ઉપજ થાય છે ત્યારબાદ એ દેવોને ચઢાવવા માટે જવામાં આવે છે અને એ ડુંગર પર ખૂબ સરસ નાના નાના ઝરણા આવેલા હોય છે અને એ નાના ઝરણાઓ ભેગા થઈને એક ખૂબ સરસ મજાનો એ માંડવા ધોધ આવેલો છે રહણિયા ડુંગર પર અહીં મધ્યમાં પથ્થરોની શિલા વચ્ચે કે આદિવાસીઓનું દેવસ્થાન પર આવેલું છે અહીં જોઈ શકો છો દ્રશ્યમાં કે આ ડુંગરની એક મધ્ય ભાગમાં એક ગુફા આવેલી છે જ્યાં વર્ષોથી અહીં આદિવાસીઓનું દેવ બિરાજમાન છે કહેવાય છે કે અહીં આદિવાસીઓ ખાસ કરીને ચોમાસા દરમિયાન જે નવા પાક ઉતરે છે એને ચઢાવવા માટે અહીં આસપાસના ગામો સહિત દૂર દૂરથી આદિવાસી શ્રદ્ધાળુઓ અહીં પૂજા અર્ચના માટે આવતા હોય છે અને કહેવાય છે કે આ ગુફા લગભગ જોવા જઈએ તો વીસથી પચીસ ફૂટ જેટલી લંબાઈ ધરાવે છે કે ગુફામાં હાલ ચોમાસાનો માહોલ હોય જઈ શકાય તેવી પરિસ્થિતિ નથી જોકે અહીં વર્ષોથી અહીં પરંપરાગત રીતે આદિવાસીઓ આ ગુફામાં જે દેવ બિરાજમાન છે તેમની પૂજા અર્ચના કરતા આવ્યા છે સોમનાથ જિલ્લાના ઘણા ભાગોમાં વરસાદી માહોલ મોડી રાતથી વરસાદી માહોલ જામ્યો સુસવાટા મારતા ભારે પવન સાથે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ખળવાથી મધ્યમ ઝાપટા પડ્યા મોડી રાત્રે જિલ્લામાં સાર્વત્રિક અડધાથી એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો તાલાળામાં એક ઇંચ વરસાદ પડ્યો વેરાવળ કોડીનાર ઉના સુત્રાપાડામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો તો હાલ પણ જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી રહ્યા છે સાથે પવન પણ ફૂંકાઈ રહ્યો છે અમરેલીના ધારી અને ગીર જંગલ વિસ્તારમાં વરસાદ બાદ જળાશયોમાં આવક થઈ શેત્રુંજી નદી પર આવેલા ખોડિયાર ડેમમાં પાણીની બમ્પર આવક થઈ અત્યાર સુધીમાં કુલ સિત્તેર ટકાથી વધુ ડેમ ભરાતા એલર્ટ મેસેજ આપવામાં આવ્યો છે ધારી બગસરા અમરેલી લીલીયા અને સાબરકુંડલા તાલુકાના કુલ પાંત્રીસ ગામોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી ખોડિયાર જળાશય પૂર્ણ રીતે ભરાયા બાદ ગમે તે સમયે પાણી છોડાવવામાં આવી શકે છે ધારી ખોડિયા ડેમમાં પાણીની સતત આવક શરૂ થઈ છે જેથી પાણી પણ છોડવામાં આવી શકે છે પાંત્રીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે રેલવે અંડર આસપાસમાં પણ પાણી ભરાયા વાહન ચાલકોને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા કલાકો સુધી બંને તરફના વાહન વ્યવહાર ઠપ થયા આજે વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે વાપીમાં ચોવીસ કલાકમાં સાત ઇંચ જેટલો વરસાદ પડી શકે છે વાપીમાં વરસાદ થઈ રહ્યો છે ઘણા વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાયા છે ફોનલાઈન પર સંવાદદાતા ભરત જોડાઈ ચૂક્યા છે ભરત વલસાડમાં અત્યારે કેવો વરસાદ છે ક્યાં ક્યાં પાણી ભરાયા છે સમગ્ર વલસાડ જિલ્લામાં ગઈ મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વહેલી સવારથી પણ અત્યારે જિલ્લામાં અનેક વિસ્તારોમાં છે એ વરસાદની હેલી યથાવત છે સૌથી વધુ વરસાદ વલસાડના વાપીમાં નોંધાયા છે વાપીમાં અત્યાર સુધી સાત ઇંચ થી વધુ વરસાદ વરસી ચુકે છે આ સાથે જિલ્લાના વલસાડ ધરમપુર પહાડી કપરાડા અને ઉમરગામ તાલુકામાં પણ ચાર થી છ ઇંચ જેટલો વરસાદ વરસી ચુકે છે અંતરિયાળ વિસ્તાર એવા કપરાડા અને ધરમપુરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જે લો લેવલ કોઝવે અને નાના પુલ પર પાણી ફરી વળ્યા તો વાપી શહેરની વાત કરીએ તો વાપી શહેરમાં પણ ભારે સતત રાત આખી રાત ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા તો રેલવેનું જે રેલવે છે વાપીનું એ રેલવે પણ પાણી ભરાઈ ગયા હતા આમ કલાકો સુધી છે બંને તરફનો વાહન વ્યવહાર ગયો આપને જણાવીએ કે અત્યારે જે વરસાદનું જોર અત્યારે ધીમું થયું છે આથી ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે પરંતુ રાતભર વાપી શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી હતા અત્યારે પણ કેટલાક વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી બિલકુલ ભરત આભાર સમગ્ર માહિતી બદલ તો રાજ્યમાં ચોવીસ કલાકમાં એકસો બોતેર તાલુકાઓમાં વરસાદ સૌથી વધુ વાપીમાં સાત ઇંચ જેટલો વરસાદ વરસ્યો રાજ્યના દસ તાલુકામાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે રાજ્યના અઢાર તાલુકામાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો કપરાડામાં સાડા છ ઇંચ વરસાદ નોંધાયો પારડીમાં સાડા ચાર ઇંચ વરસાદ જેટલો નોંધાયો તો ધરમપુરમાં ચાર ઇંચ વરસાદ પડ્યો ઉમરગામમાં ત્રણ પોઈન્ટ પંચોતેર ઇંચ વરસાદ જોડિયા છોટાઉદેપુર નવસારીમાં બે પોઈન્ટ પંચોતેર ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચુક્યો છે ચાર દિવસથી અંધારપટ છવાયો હતો કાળા ડિબાંગ વાદળો ફેરાયા હતા અને આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ તરફથી આજે પણ વરસાદ રહી શકે છે ત્રણ ચાર દિવસથી અંધારપટ હતો પરંતુ સવારથી અમદાવાદમાં વરસાદી વાતાવરણ જામેલું છે ગઈકાલે પણ અમદાવાદમાં રાત્રિ દરમિયાન વરસાદી માહોલ જામ્યો હતો તો અમદાવાદથી સંવાદદાતા વિભુ જોડાઈ ચુક્યા છે વિભુ અમદાવાદમાં કેવો માહોલ છે વીકેન્ડ ચાલી રહ્યો છે અને અમદાવાદમાં વરસાદની પણ આગાહી છે મિત્તલ એક સિ વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થઈ છે અને તેના કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં મોડી રાતથી જ વરસાદી માહોલ છે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અત્યારે અમે અમદાવાદના એસસી હાઈવે ઉપર છીએ અને ત્યાં પણ ધીમી ધારે વરસાદ વરસતો છે તે જોવા મળી રહ્યો છે જો કે અમદાવાદવાસીઓ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા વીકેન્ડ છે અને વીકેન્ડમાં વરસાદી માહોલ થતાં અમદાવાદવાસીઓ પણ ખુશ થઈ ગયા છે કારણ કે સારા વરસાદની ભારે વરસાદની રાહ જોઈ રહ્યા છે કે કારણ કે જે રીતે અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ છે પરંતુ જોઈએ તેવો વરસાદ છે તે અમદાવાદ શહેરમાં નથી થતો ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે અત્યારે જે અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ સાથે સ્ટોમ એક્ટિવિટીઝ થઈ રહી છે અને તેના કારણે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે તો સમગ્ર ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થશે તો ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બિલકુલ વિભુ આભાર માહિતી બદલ તો વરસાદની અમદાવાદમાં આજના દિવસથી પણ આગાહી છે અમદાવાદ ને અમદાવાદ વાસીઓને આજે પણ વરસાદ ભીંજાવી શકે છે